અમેરિકાની અવકાશીય સંસ્થા નાસાએ એક નવું બ્રહ્માંડ શોધી કાઢ્યું છે. કહેવાય છે કે જ્યાં સમય ઉલટો ચાલે છે એટલે કે ભૂતકાળ હોય તો ત્યાં વર્તમાન ચાલી રહ્યો છે, જ્યાં સમયનું ચક્ર ઊંધું ચાલે છે. તો શું છે નવા બ્રહ્માંડનું સત્ય, જોઈશું આજના ખાસ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને કે ટીવી વિશેષ સાથે હું મનોજ. મોટાભાગના દેશોની પોતાની અવકાશીય એજન્સી હોય છે. આ એજન્સીઓ અવકાશીય ક્ષેત્રે વિવિધ સંશોધન અને નવીન શોધખોળ કરતી હોય છે, ત્યારે અમેરિકાની અવકાશીય સંસ્થા નાસાએ અવકાશમાં એક નવા બ્રહ્માંડની શોધ કરી હોવાની જાહેરાત કરી છે. નાસાએ થોડા દિવસ પહેલાં ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. શું છે નવા બ્રહ્માંડનું સત્ય? 13 અબજ વર્ષ પહેલાનું બ્રહ્માંડ કેવું હતું? શું ખરેખર આકાશમાં અનેક બ્રહ્માંડ છે? નાસાએ શોધી કાઢ્યું છે એક નવું બ્રહ્માંડ. શું ત્યાં જીવન શક્ય છે ખરું? શું ત્યાં કોઈ જીવ રહે છે? તો આજે જાણીશું નવા બ્રહ્માંડ વિશે. બ્રહ્માંડના રહસ્યોનું સત્ય મેળવવા દુનિયાભરના વૈજ્ઞાનિકો શોધ સંશોધન ચલાવી રહ્યા છે. આ અનંત બ્રહ્માંડ વિશે હજુ પણ આપણે ઘણી માહિતી મેળવી શક્યા નથી. ઘણી માહિતી મેળવવાની હજુ પણ બાકી છે. કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે છે, ત્યારે આજ કાળા માથાના માનવીએ એક નવા જ બ્રહ્માંડની શોધ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે, જેનો શ્રેય જાય છે અમેરિકાની સંસ્થા નાસાને. અમેરિકાની અવકાશીય સંસ્થા નાસાએ એક નવું બ્રહ્માંડ શોધી કાઢ્યું છે, જ્યાં આપણા બ્રહ્માંડ કરતાં ઉલટો સમય ચાલે છે. અત્યાર સુધી આપણે જ્યાં રહીએ છીએ તે એક જ બ્રહ્માંડ વિશે માહિતી હતી, અને અત્યાર સુધી નવું બ્રહ્માંડ હોઈ શકે તેવી ફક્ત કલ્પના જ કરતા હતા. પણ જ્યારે નાસાએ જણાવ્યું કે આપણા જેવું જ એક બીજું પણ બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે, એ વાતે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધા છે. આ વાત જાણીને ખગોળવિદો પણ આશ્ચર્યમાં મુકાયા છે. એ વાત સાચી છે કે આપણે બ્રહ્માંડની નજીકમાં એક બીજું બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ અહીં સમય ઉલટો ચાલે છે. સમાંતર બ્રહ્માંડ વિશે એન્ટાર્કટિકામાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. તેના આધારે નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે તેમણે નવું બ્રહ્માંડ શોધી કાઢ્યું છે. ઘણા વૈજ્ઞાનિકો લાંબા સમયથી આપણા બ્રહ્માંડ જેવું બીજું વિશ્વ શોધી કાઢવા કામ કરી રહ્યા હતા. જો કે કેટલાક વૈજ્ઞાનિકો આ નવા બ્રહ્માંડ સાથે અસંમત છે. આશરે 13 અબજ વર્ષો પહેલાં બિંગ બેગ વખતે બે બ્રહ્માંડની રચના થઈ હતી. વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે 13 અબજ વર્ષો પહેલાં બિંગ બેંગના સમય દરમિયાન બે બ્રહ્માંડની રચના કરવામાં આવી હતી. એક જેમાં આપણે રહીએ છીએ, બીજું એક એવું બ્રહ્માંડ છે જે હાલના સમય કરતાં પાછળની તરફ જઈ રહ્યું છે, જ્યાં ઊંધો સમય ચાલે છે. મતલબ કે ભૂતકાળ હોય તો ત્યાં વર્તમાન બની જાય છે, ત્યાં સમયનું ચક્ર ઊંધું ચાલે છે. એક કરતાં વધારે બ્રહ્માંડ હોવાનો સિદ્ધાંત વર્ષો જૂનો છે. ભારતના ઘણા ગ્રંથોમાં પણ આ વાત વર્ણવવામાં આવી છે. જેમ આપણા બ્રહ્માંડમાં પૃથ્વી છે, તેની જેમ અન્ય બ્રહ્માંડમાં પણ પૃથ્વી હોઈ શકે તેની કલ્પના કરી શકાય. ઘણા બ્રહ્માંડ વિશે વૈજ્ઞાનિકોમાં 5 પ્રકારના સિદ્ધાંત છે. બિંગ બેંગ ઉપરાંત એક સિદ્ધાંત છે કે જે કહે છે કે બ્લેક હોલની ઘટનાથી વિપરીત પ્રક્રિયા દ્વારા નવા બ્રહ્માંડનો જન્મ થયો હતો. બીજો સિદ્ધાંત કહે છે કે નાના બ્રહ્માંડનો જન્મ મોટા બ્રહ્માંડમાંથી થયો છે. વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકો સ્ટીફન હોકિંગે બ્રહ્માંડ પર છેલ્લું સંશોધન કર્યું હતું. આપણા બ્રહ્માંડ સિવાય અન્ય ઘણા બ્રહ્માંડ અસ્તિત્વમાં છે. સ્ટીફન હોકિંગનું પેપર મે 1918માં પ્રકાશિત થયું હતું. હોકિંગના સિદ્ધાંત મુજબ
ઘણા બ્રહ્માંડ આપણા જેવા બરાબર હોઈ શકે છે, જેમાં પૃથ્વી જેવા ગ્રહો હશે, માત્ર ગ્રહ જ નહીં સમાજ અને આપણા જેવા લોકો પણ હોઈ શકે છે। કેટલાક બ્રહ્માંડ પણ હશે જેના ગ્રહો પૃથ્વીથી સંપૂર્ણપણે ભિન્ન હશે, ત્યાં સૂર્ય કે તારા નહીં હોય, પરંતુ નીતિશાસ્ત્રના નિયમો આપણા જેવા જ હશે। વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિક ઇમ્પલ્સિન ટ્રાન્સિએટ એન્ટિનાને એક બલૂન દ્વારા તે ઊંચાઈ સુધી પહોંચાડ્યું હતું જ્યાં હવા શુષ્ક છે, ત્યાં રેડિયો નોઇઝ નથી હોતું। આઉટ સ્પેસથી પૃથ્વી પર હાઈ એનર્જી પોર્ટલ્સ આવતા રહે છે, જે અહીંની તુલનામાં ઘણા લાખ ગણા શક્તિશાળી હોય છે, જે કણોનું વજન શૂન્યથી નજીક હોય છે અને જે લો એનર્જીના જોવા મળે છે, જેમ કે સબ ઓટોમિક ન્યુટ્રીનોન્સ। આ કોઈ પણ કણ સાથે ટકરાયા વિના પૃથ્વીની આરપાર થઈ જાય છે, પરંતુ હાઈ એનર્જી કણ પૃથ્વીના સોલિડ મેટર સાથે ટકરાઈને અટકી જાય છે। હાઈ એનર્જી કણને માત્ર આઉટર નીચે આવતા સમયે જ ઓળખી શકાય છે, પરંતુ એન્ટિનિયાથી એવા ન્યુટ્રીનોન્સની ઓળખ થઈ છે જે પૃથ્વીની ઉપર તરફ આવી રહ્યા હતા, એટલે કે આ કણ સમયમાં પાછળની તરફ ચાલી રહ્યા છે, જે સમાંતર બ્રહ્માંડની થિયરીને સાચી સાબિત કરે છે। વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે એકથી વધારે યુનિવર્સની થિયરી વર્ષો જૂની છે। આ બ્રહ્માંડમાં જેમ ધરતી છે તેમ બીજા યુનિવર્સમાં પણ કદાચ પૃથ્વી હશે। ઘણા બ્રહ્માંડોને લઈને વૈજ્ઞાનિકો વચ્ચે 5 પ્રકારની થિયરી છે, તેમાં બિંગ બેંગ સિવાય પણ એક થિયરી છે, જે કહે છે કે બ્લેક હોલની ઘટનાની બરોબર ઉલટ પ્રક્રિયાથી નવા યુનિવર્સલ પેદા થાય છે। દુનિયાના પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું છેલ્લું રિસર્ચ ઘણા બ્રહ્માંડોને લઈને હતું, એટલે કે આપણા બ્રહ્માંડ સિવાય ઘણા યુનિવર્સ છે। મે 2018માં તેમનું આ પેપર પબ્લિશ થયું હતું। હોકિંગની થિયરી પ્રમાણે ઘણા યુનિવર્સ આપણી જેવા જ હોય છે, જેમાં ધરતી જેવા ગ્રહો હશે, જો કે તે ગ્રહો ધરતીથી અલગ પણ હોઈ શકે છે। અવકાશમાં અનેકો બ્રહ્માંડ છે તેવું ઘણા વૈજ્ઞાનિકોનું પણ માનવું છે, તેના પર અવારનવાર ઘણા સંશોધનો પણ થતા રહ્યા છે। ત્યારે 75,000 કરોડના ખર્ચે બનેલા જેમ્સ વેબ ટેલિસ્કોપે બ્રહ્માંડની એક તસવીર રજૂ કરી છે, તેમાં બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી દૂરની તસવીર રજૂ કરવામાં આવી છે। બ્રહ્માંડનો જન્મ અંદાજે 13 અબજ વર્ષ પહેલા થયો હતો। 75,000 કરોડના ખર્ચે તૈયાર કરાયું ટેલિસ્કોપ સૌથી દૂર સુધીના બ્રહ્માંડના દર્શન કરાવતી તસવીર લેવાય। જેમ્સ વેબ ટેલિસ્કોપે જાહેર કરી તસવીર। 75,000 કરોડના ખર્ચે તૈયાર થયેલા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડની પ્રથમ તસવીર રજૂ કરી હતી। અત્યાર સુધીમાં અવકાશની લેવાયેલી તસવીરોમાં આ સૌથી વધુ દૂર સુધીના બ્રહ્માંડના દર્શન કરાવતી અને સૌથી વધુ માહિતી રજૂ કરતી તસવીર છે। ઉલ્લેખનીય છે કે જે ટેલિસ્કોપથી આ તસવીર લેવામાં આવી છે તે દુનિયાનું સૌથી મોંઘું ટેલિસ્કોપ છે, જેની કિંમત 75,000 કરોડ છે। જેમ્સ વેબ ટેલિસ્કોપે આ તસવીર જાહેર કરી હતી। તસવીરમાં દૂરના બ્રહ્માંડમાં જન્મી રહેલા તારા, મૃત્યુ પામી રહેલા તારા, આકાશગંગા, ગ્રહો, અન્ય અવકાશી પદાર્થો દેખાઈ રહ્યા છે, જેમાં ગેરેનો સંભૂમેળો જોવા મળે છે। અમેરિકાના પ્રમુખ જો બાઇડનના હાથે આ તસવીર જાહેર કરવામાં આવી હતી। બાઇડને કહ્યું હતું કે બ્રહ્માંડના ઇતિહાસમાં આ તસવીર નવેસરથી ડોકિયું કરવાની તક આપે છે। આ તસવીરમાં મુખ્યત્વે તો SMSES 0723 નામની આકાશ ગંગા જોવા મળી રહી છે। બ્રહ્માંડનો જન્મ અંદાજે 13 અબજ વર્ષ પહેલા થયો હતો। આ તસવીર તેની સૌથી નજીકની છે, કેમ કે તેમાં 13 અબજ વર્ષ પહેલા સુધીનું બ્રહ્માંડ આવરી લેવાયું છે। આ તસવીર ટેલિસ્કોપમાં ફિટ થયેલા નિયર ઇન્ફ્રારેડ કેમેરા દ્વારા લેવાય છે। બ્રહ્માંડના છેડેથી
આવતા કિરણો જે રીતે સમયના હોય છે, એટલે કે 13 અબજ વર્ષ પહેલાંના કિરણો તસવીરમાં આવે તો એ આપણને 13 અબજ વર્ષ પહેલાંનું બ્રહ્માંડ કેવું હતું તે દેખાડે છે। એ રીતે આ તસવીર અત્યાર સુધીની સૌથી ઊંડાણપૂર્વકની તસવીર કહી શકાય। આપણે ફોટો પાડીએ ત્યારે એક ક્લિક કરીએ અને તસવીર આવી જતી હોય છે, પરંતુ બ્રહ્માંડની તસવીરો હંમેશા કલાકો સુધી લેવાયેલા ફોટોગ્રાફ્સનું મિશ્રણ હોય છે। વિવિધ તસવીરો ભેગી કરીને તેમાંથી બ્રહ્માંડનું દ્રશ્ય ઊભું કરવામાં આવતું હોય છે। આ તસવીર પણ એ પ્રકારની મલ્ટીપલ ઇમેજીસમાંથી તૈયાર થયેલી છે। નાસાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે સાથે મળીને વધુ સારું આંતરરાષ્ટ્રીય સહયોગથી અમને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ અને બ્રહ્માંડના સૌથી ઊંડા ઇન્ફ્રારેડ દ્રશ્યો આપ્યા છે। અન્ય લોકો પણ અમારા ભાગીદાર છે। વિશ્વની તમામ સ્પેસ એજન્સી કરતા નાસાનું કામ સૌથી અલગ છે। તે વધારે તકનીકી ખૂબીઓ પણ ધરાવે છે। નાસાએ આવા અનેક કામો પાર પાડ્યા છે કે જે કલ્પના બહાર હતા, ત્યારે અમેરિકાની આ નાસા અવકાશીય એજન્સી વધારે મહત્વની બની જાય છે। તો વાત કરીશું થોડી નાસા એજન્સી વિશે। નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સિવિલ સ્પેસ પ્રોગ્રામ એરોનોટિક્સ સંશોધન અને અવકાશ સંશોધન માટે જવાબદાર યુએસ ફેડરલ સરકારની સ્વતંત્ર એજન્સી છે। નાસાની સ્થાપના 1958માં નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સના અનુગામી યુએસ સ્પેસ ડેવલપમેન્ટના પ્રયત્નોને એક વિશિષ્ટ નાગરિક અભિગમ આપવા માટે કરવામાં આવી હતી, જેમાં અવકાશ વિજ્ઞાનમાં શાંતિપૂર્ણ કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવ્યો હતો। નાસાની સ્થાપના થઈ ત્યારે મોટાભાગના અમેરિકન અવકાશ સંશોધનના પ્રયાસોનું નેતૃત્વ નાસા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઓપોલો મૂન લેન્ડિંગ મિશન, સ્કાયલેબ સ્પેસ સ્ટેશન અને બાદમાં સ્પેસ શટલનો સમાવેશ થાય છે। નાસા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને સમર્થન આપી રહ્યું છે અને ઓરિયન અવકાશયાન, સ્પેસ લોન્ચ સિસ્ટમ, કોમર્શિયલ ક્રુ વાહનો અને આયોજિત લુનર ગેટવે સ્પેસ સ્ટેશનના વિકાસની દેખરેખ રાખે છે। તે એજન્સી લોન્ચ સર્વિસ પ્રોગ્રામ માટે પણ જવાબદાર છે, જે નાસાના અનક્રૂડ પ્રક્ષેપણો માટે લોન્ચ ઓપરેશન્સ અને કાઉન્ટડાઉન મેનેજમેન્ટની દેખરેખ પૂરી પાડે છે। નાસાનું વિજ્ઞાન અર્થ નિરીક્ષણ પ્રણાલી દ્વારા પૃથ્વીને વધુ સારી રીતે સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। સાયન્સ મિશન ડિરેક્ટોરેટના હેલિયોફિઝિક્સ રિસર્ચ પ્રોગ્રામના પ્રયાસો દ્વારા હેલિયોફિઝિક્સને આગળ વધાર્યું છે। ન્યૂ હોરાઇઝન્સ જેવા અદ્યતન રોબોટિક અવકાશયાન સાથે સમગ્ર સૌરમંડળમાં શરીરનું અન્વેષણ કરવું અને મહાન વેધશાળાઓ અને સંકળાયેલા કાર્યક્રમો દ્વારા બિંગ બેંગ જેવા એસ્ટ્રોફિઝિક્સ વિષયોનું સંશોધન કરવું તેના મુખ્ય કામો છે। 1946ની શરૂઆતમાં નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સને સુપરસોનિક બેલ X-1 જેવા રોકેટ પ્લેન સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું। 1950ના દાયકાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષ 1957થી 1958 માટે કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કરવાનો પડકાર હતો। આ માટેનો પ્રયાસ અમેરિકન પ્રોજેક્ટ વેનગાર્ડ હતો। સોવિયત સ્પેસ પ્રોગ્રામ દ્વારા 4 ઓક્ટોબર 1957ના રોજ વિશ્વના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક 1ના પ્રક્ષેપણ પછી યુનાઇટેડ સ્ટેટ્સનું ધ્યાન તેના પોતાના નવા અવકાશ પ્રયાસો તરફ ગયું। યુએસ રાષ્ટ્રીય સુરક્ષા અને તકનીકી નેતૃત્વ, જેને સ્પુટનિક કટોકટી તરીકે ઓળખવામાં આવે છે, માટેના કથિત ખતરાથી સાવધાન થઈને તાત્કાલિક અને ઝડપી પગલાં લેવા વિનંતી કરી હતી। પ્રમુખ ડ્વાઇટ ડી આઇઝનહોવરે વધુ ઈરાદાપૂર્વકના પગલાંની સલાહ આપી। પરિણામે એ સર્વસંમતિ હતી કે વ્હાઇટ હાઉસ મૂળભૂત સંશોધન માટે પ્રતિબદ્ધ વૈજ્ઞાનિકો સહિત મુખ્ય રસ જૂથો વચ્ચે બનાવટી પેન્ટાગોન, જે સોવિયત લશ્કરી સિદ્ધિ સાથે મેળ ખાતું હતું,
તેને કોર્પોરેટ અમેરિકા નવા વ્યવસાયની શોધમાં છે અને અવકાશ સંશોધન તરફ ધ્યાન આપતા જાહેર અભિપ્રાયમાં મજબૂત કરવાનું નવું વલણ ધરાવે છે। 12 જાન્યુઆરી 1958 રોજ નાસાએ ગાય ફોર્ડ સ્ટીવનની આગેવાની હેઠળ સ્પેસ ટેકનોલોજી પર વિશેષ સમિતિનું આયોજન કર્યું હતું। 14 જાન્યુઆરી 1958 રોજ નાસાના ડાયરેક્ટર યુંગ ડ્રાઇડ્રેને અ નેશનલ રિસર્ચ પ્રોગ્રામ ફોર સ્પેસ ટેકનોલોજી પ્રકાશિત કર્યું હતું। એક રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા તેમજ લશ્કરી આવશ્યકતા બંનેને ધ્યાનમાં રાખીને આ પડકારને અવકાશ પર વિજય મેળવવા માટે સંશોધન અને વિકાસના ઉર્જાસભર કાર્યક્રમ દ્વારા સામનો કરવામાં આવે તે દેશ માટે ખૂબ જ મહત્વનું છે। તદુપરાંત તેની દરખાસ્ત કરી કે વૈજ્ઞાનિક સંશોધન રાષ્ટ્રીય નાગરિક એજન્સીની જવાબદારી છે। નાસા તેના પ્રયત્નોના ઝડપી વિસ્તરણ દ્વારા અવકાશ તકનિકમાં નેતૃત્વ પ્રદાન કરવા સક્ષમ છે, જ્યારે આ નવી ફેડરલ એજન્સી તમામ બિન લશ્કરી અવકાશ પ્રવૃત્તિઓનું સંચાલન કરશે, ત્યારે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સીની રચના 1958 લશ્કરી એપ્લિકેશન માટે અવકાશ તકનિક વિકસાવવા માટે કરવામાં આવી હતી। 29 જુલાઈ 1958 રોજ આઇઝન હોવરે નાસાની સ્થાપના કરીને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જ્યારે તેણે 1 ઓક્ટોબર 1958 રોજ કામગીરી શરૂ કરી। ત્યારે નાસાએ 43 વર્ષ જૂના NSCA-ને અકબંધ સમાવી લીધું। તેના 8000 કર્મચારીઓ, $100 મિલિયનનું વાર્ષિક બજેટ, 3 મોટી સંશોધન પ્રયોગશાળાઓ અને 2 નાની પરીક્ષણ સુવિધાઓ છે। આર્મી બેલિસ્ટિક મિસાઇલ એજન્સી અને યુનાઇટેડ સ્ટેટ નેવલ રિસર્ચ લેબોરેટરીના તત્વોને નાસામાં સામેલ કરવામાં આવ્યા હતા। સોવિયેત યુનિયન સાથે સ્પેસ રેસમાં નાસાના પ્રવેશમાં નોંધપાત્ર ફાળો આપનાર જર્મન રોકેટ પ્રોગ્રામની ટેકનોલોજી હતી, જેની આગેવાની વર્નહર વોલ્બ્રોને કરી હતી, જેઓ હવે આર્મી બેલિસ્ટિક મિસાઇલ એજન્સી માટે કામ કરી રહ્યા છે, જેમાં બદલાવમાં અમેરિકન ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વૈજ્ઞાનિક રોબર્ટ ગોડાર્ડની અગાઉની કૃતિઓ યુએસ એરફોર્સમાં અગાઉના સંશોધન કરવામાં આવ્યા હતા। ડિસેમ્બર 1958 નાસાએ જેટ પ્રોપલ્શન લેબોરેટરી ઉપર નિયંત્રણ મેળવ્યું હતું, જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સંચાલિત કોન્ટ્રાક્ટર સુવિધા છે। નાસા સેલને 1959 આઇઝન હોવર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને 1961 પ્રમુખ જ્હોન એફ કેનેડી દ્વારા તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા। નાસાનો પ્રથમ લોગો લુઇસના સંશોધન અહેવાલ વિભાગના વડા જેમ્સ મેડારેલી દ્વારા 1959ની સીલના સરળીકરણ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો હતો। 1975 મૂળ લોગોને નવા ડિઝાઇન કરાયેલા વોર્મ લોગોથી અલગ પાડવા માટે તેને પ્રથમ વખત ધ મીટબોલ તરીકે ડબલ કરવામાં આવ્યો હતો। 1992 મીટબોલ સત્તાવાર ઉપયોગ માટે પાછો ફર્યો। 2020 એડમિનિસ્ટ્રેટેડ જીમ બ્રિડનસ્ટાઇન દ્વારા નિવૃત્તિમાંથી કૃમી બહાર લાવવામાં આવ્યો હતો। એજન્સીનું વહીવટ વોશિંગ્ટન DC-માં નાસાના મુખ્ય મથક ખાતે સ્થિત છે અને સમગ્ર માર્ગદર્શન અને દિશા પ્રદાન કરે છે। અપવાદરૂપ સંજોગો સિવાય નાસા સિવિલ સર્વિસના કર્મચારીઓ US નાગરિકનું હોવું જરૂરી છે। US સેનેટની મંજૂરીને આધીન યુનાઇટેડ સ્ટેટના રાષ્ટ્રપતિ દ્વારા નાસાને વહીવટકર્તાની નિમણૂક કરવામાં આવે છે। અન્ય વરિષ્ઠ અવકાશ વિજ્ઞાન સલાહકાર તરીકે રાષ્ટ્રપતિની ખુશીમાં સેવા આપે છે। વર્તમાન એડમિનિસ્ટ્રેટર બિલ નેશનલ છે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા 3 મે 2021 કરવામાં આવી છે। પ્રથમ એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર ટી કીથ ગ્લેનન હતા, જેની નિમણૂક પ્રમુખ ડ્વાઇટ ટી ડી આઇઝન હોવર દ્વારા કરવામાં આવી હતી। તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અમેરિકન અવકાશ વિકાસ સંશોધનમાં અલગ અલગ પ્રોજેક્ટ્સને એકસાથે લાવ્યા। મેરીલેન્ડના ગ્રીન બેલ્ટમાં સ્થિત ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર 1 માર્ચ 1959 રોજ નાસા દ્વારા કાર્યરત કરવામાં આવ્યું હતું। તે યુનાઇટેડ સ્ટેટ્સમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની સૌથી મોટી સંયુક્ત સંસ્થા છે,
જે પૃથ્વી અને સૂર્યમંડળ વિશેના જ્ઞાનને વધારવા માટે સમર્પિત છે અને અવકાશમાંથી અવલોકનો દ્વારા બ્રહ્માંડ માનવરહિત વૈજ્ઞાનિક અવકાશયાનના વિકાસ અને સંચાલન માટે GSFC એ USAની મુખ્ય પ્રયોગશાળા છે. GSFC બે સ્પેસ ફ્લાઇટ ટ્રેકિંગ અને ડેટા એક્વિઝિશન નેટવર્ક્સ પણ ચલાવે છે. અદ્યતન અવકાશ અને પૃથ્વી વિજ્ઞાન ડેટા માહિતી પ્રણાલી વિકસાવે છે અને તે જાળવી રાખે છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન માટે સેટેલાઇટ સિસ્ટમ વિકસાવી છે. GSFC-ના બાહ્ય સુવિધાઓમાં વોલોપ્સ ફ્લાઇટ્સ ફેસિલિટી, કોલંબિયા યુનિવર્સિટી ખાતે ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝ અને કેથરીન જોન્સ સ્વતંત્ર ચકાસણી અને માન્યતા સુવિધાઓનો સમાવેશ થાય છે. માનવ અવકાશયાન કેન્દ્રએ માનવ અવકાશ ઉડાન તાલીમ, સંશોધન અને ઉડાન નિયંત્રણ માટેનું નાસા કેન્દ્ર છે. 1 નવેમ્બર 1961 રોજ બનાવવામાં આવેલ આ સુવિધામાં ટેક્સાસના હ્યુસ્ટનમાં રાઇટ્સ યુનિવર્સિટી દ્વારા દાનમાં આપવામાં આવેલી 1,620 એકર જમીન પર 1962-63 બાંધવામાં આવેલી 100 ઇમારતોના સંકુલનો સમાવેશ થાય છે. US હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામનું સંકલન કરવા માટે નાસાની રચના પછી તરત જ રચાયેલા સ્પેસ ટાસ્ક ગ્રુપમાંથી આ કેન્દ્ર વિકસ્યું. તે યુનાઇટેડ સ્ટેટ એસ્ટ્રોનોટ કોર્પ્સનું ઘર છે અને US અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોના અવકાશયાત્રીઓને તાલીમ આપવા માટે જવાબદાર છે અને તેમાં ક્રિસ્ટોફર સી ફ્રાક્ટ જુનિયર મિશન કંટ્રોલર સેન્ટરનો સમાવેશ થાય છે. 19 ફેબ્રુઆરી 1973 રોજ દિવંગત US પ્રમુખ અને ટેક્સાસના વતની લિન્ડન બી જોન્સનના માનમાં કેન્દ્રનું નામ બદલવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી. તો ફરી મળીશું આવા જ એક નવા મુદ્દા સાથે KTV વિશેષ પર. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.